આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હું છું આપણી સાથે માનસ તો માનહાની કેસમાં સજા રદ કરવાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી હતી નોંધનીય છે કે આ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે ગુજરાત હાઈકોર્ટે માનહાની કેસમાં રાહુલ ગાંધીને કોઈ રાહત આપી ન હતી માનહાની કેસમાં સજા રદ કરવાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી રાહુલની સાંસદ તરીકેની સદસ્યતા રદ યથાવત રહેશે ક્રિમિનલ અપીલ ઝડપી ચલાવવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હાઈકોર્ટે અરજી ફગાવતા રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ અરજી કરી શકે છે જો સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપશે તો જ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી લડી શકશે ત્યારે આ બાબતે વડોદરા કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપી હતી કે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીને બહોળો પ્રતિસાદ સાંપડતા ભાજપમાં પેટમાં તેલ રડાયું છે પરંતુ કોંગ્રેસના કાર્યકર્તા ડરવાનો નથી શાસક પક્ષ દ્વારા કોંગ્રેસના ના નેતાઓનું અપમાન કરાયું છે પરંતુ અમે ગાંધીવાદી છીએ પહેલી વાત તો એવી છે કે જે લોકો પહેલો તો એમનો વંશ સમજી લેવા જેવું છે કે એની દાદી શું હતી એનો બાપો શું હતો એના નાના શું હતા એના પર નાના શું હતા જેમનો ઇતિહાસ આ હિન્દુસ્તાનની ધરતી જોડે જોડાયેલો હોય એ વ્યક્તિને ડરની તો કોઈ વાત જ નહીં કરવાની સવાલ એટલો છે કે જે લોકો રાહુલ ગાંધીને બદનામ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી શકતા હોય જેને પપ્પુ પપ્પુ કરીને દેશમાં બદનામ કરવામાં આવતું હોય તે વ્યક્તિ કન્યાકુમારીથી કાશ્મીર સુધી પગપાળા એક પ્રેમ કા સંદેશ લેકર ચલનેવાળા વ્યક્તિ જેને દેશની અંદર લોકોને જોડવાનું કામ કર્યું અને પ્રેમનો સંદેશો આપ્યો હમ ચલે તે અકેલે કારવા બનતા ગયા ધીમે ધીમે આગે વધતા ગયા ને લાખો માણસ એની જોડે જોડાયા એ જોઈ અને જે રીતે એની જોડે લોકો જોડાવા લાગ્યા મને એ બતાડો કે દેશ આઝાદ થાય નહીં આખી દુનિયાની અંદર કોઈ એવો વ્યક્તિ બતાડો મને જેટલા હજારો કિલોમીટર ચાલતો પગપાળા જાય આ એક જ અનોખો વ્યક્તિ છે જે પ્રેમનો સંદેશો લઈને ચાલ્યો અને જેનાથી લોકો જોડાયા એ જોઈ એમને એવું લાગવા લાગ્યું સત્તાધારી પાર્ટીને કે આ વ્યક્તિ રાજકારણમાં નહીં દેશમાં સફળ થશે અને દેશની રાજકારણનું ધ્રુવીકરણ થશે એવું જ્યારે લાગવા લાગ્યું ત્યારે એક નાનો આમ તો કેસ આમ તો સત્તા પર બેઠેલા લોકોએ કોંગ્રેસ પાર્ટીના તમામ લોકોને જે જે પ્રમાણે શબ્દોનો ઉપયોગ કર્યો છે એ અપાર છે જેના ઉપર કોઈએ કેસ કર્યો નથી રાજકારણની અંદર જૂઠા વાદા કરવા જૂઠું બોલવું લોકોને ડેમેજ કરવા લોકોને ઈડી ઉપર ઈડી ઈડીની રેડો કરાવી ખોટા કેસોમાં ફસાઈ દેવા આવા તમામ કૃત્યોની સામે જે દેશની અંદર જજનો જજ લોકોને બી પત્રકાર પરિષદ કરવી પડતી હોય તેવા લોકો પાસે અમે ન્યાયતંત્રનું માન સન્માન અને એના આધીન રહીને જ કોઈ કામ કરતા હોઈએ છીએ કોંગ્રેસ પાર્ટીના લોકો તેમ છતાં ન્યાયતંત્રે જે ચુકાદો આપ્યો છે એને માથે ચડાવીએ છીએ સુપ્રીમ કોર્ટ છે પણ તેમ છતાં કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એમના દબાવથી કારણ કે જો એમના દબાવમાં આવ્યા હોતા તો રાજકારણની અંદર બદલાવ આવી ગયો તો બધા આટલા બધા કાર્યો કરતા નહીં હોત જે લોકોને લાલચ હતી જે લોકો લોભી હતા જે લોકો સત્તા પર બેઠેલા લોકોથી ડરી ગયા છે અને જે લોકોને દબાવવામાં આવ્યા છે જુદી જુદી લાલચોથી એ લોકો જતા રહ્યા કારણ કે કોંગ્રેસ પાર્ટી એક વિચારધારા છે કોંગ્રેસ પાર્ટી કેડરબેજ નથી કે રેપરાઈટ કરવાવાળી પાર્ટી છે એનો એક એક કાર્યકર્તા પોતાના નેતાઓની સામે બુલંદ અવાજમાં પોતાની વાત રજૂ કરી શકે છે એટલે કોંગ્રેસનો કાર્યકર્તા અને કોંગ્રેસના નેતા માન્ય સન્માનનીય રાહુલ ગાંધીજી એમને પહેલાં જ કીધું હતું કે મેરે કોઈ બી હો જાય મેં ડરનેવાળા વ્યક્તિ મેં નહીં હું મેં પ્રેમ કા સંદેશ લે કે ચઢા હું ઓર એ લડાઈ અંત તક લડુંગા અને એ લડાઈની અંદર જે કંઈ થાય કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તાઓ એમની જોડે છે આ એક દુઃખના સમાચાર છે ન્યાયતંત્ર પર હજુ ભરોસો ભરોસો છે સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળશે કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તાને એક આવાજ છે અને એની સામે એક મોટું આંદોલન જબરજસ્ત જે રીતે થઈ રહ્યું છે એક મોટી લોકોની વેદ લોકો જે જે રીતે કહી રહ્યા છે અને લોકોને જે રીતે સાંભળીએ છીએ એ પ્રમાણે ધીમે ધીમે કોંગ લોકો કોંગ્રેસ તરફ ભળી રહ્યા છે કારણ કે કોંગ્રેસ જ લોકોને સાચું ન્યાય અને પ્રેમ આપી શકે છે એ પાર્ટી જ આગળ આવશે આ રીતે દમણથી કોઈ વસ્તુ હાસિલ કરી શકવાના નથી એટલે મારું માનવું છે કે જે નિર્ણય આવ્યો છે એને સરોવમાન છે પણ અમે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી જ જોડે છે અમે જરાક બી ડગ નથી અને કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર્તા ડગમગાશે નહીં એ વાત તમારી સામે મૂકવા માગું છું